જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, આશા રાખું છું તમે બધા જ મજામાં હશો અને ખૂબ મસ્તી પણ કરતા હશો. સાચી વાત ને બાળ મિત્રો? બાળ મિત્રો, આપણે અત્યાર ઘડીના વિડીયો અને PDF ધ્યાનથી જોઈ છે અને આપણું આ દિવાળી પહેલાંનું સત્ર પણ પૂરું થઈ ગયું છે. હા, પહેલું સત્ર આપણું પૂરું થઈ ગયું છે અને શું આવી ગઈ છે? પરીક્ષા. સાચી વાત છે બાળ મિત્રો. તો તમે PDF અને વિડીયો તમને મળ્યા હશે અને બાળમિત્રો તમને ગયા અઠવાડિયામાં મોડેલ પેપર પણ મળ્યા. હું આશા રાખું છું તમારા બધાના જ મોડેલ પેપર લખાઈ ગયા છે ને? હા બાળમિત્રો, હવે હું આજે તમને મોડેલ પેપર સમજાવવા આવી છું. આજે આપણે મોડેલ પેપર 1 સમજવાના છીએ. પણ બાળમિત્રો, આ કોરોનાની મહામારીની અંદર આપણે વિડીયો અને PDF દ્વારા જ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. બાળમિત્રો, જોયું ને, આપણે સ્કૂલે તો ન આવ્યા પણ મોબાઈલ પર મળ્યા. સાચી વાત ને બાળમિત્રો? આપણે રોજ જ મોબાઈલ પર વિડીયો જોયા અને હું તમને મોબાઈલમાં જ મળવા આવી. આપણી સ્કૂલ જાણે મોબાઈલ જ બની ગઈ. સાચી વાત ને? તો હવે આપણે આ મોડેલ પેપર પણ મોબાઈલ પર જ સમજવાના છે વિડીયોના દ્વારા, અને આપણે એક્ઝામ પણ ઓનલાઈન આપવાના છીએ. બાળમિત્રો, તમને ખૂબ મજા આવશે આ વિડીયો જોવાની. આ તમારે મોડેલ પેપર ધ્યાનથી સમજવાનું છે અને તમે જે લખ્યું છે મોડેલ પેપર એ પણ તમારે તમારી જાતે ચકાસવાનું છે. હું તમને મોડેલ પેપર 1નું પુનરાવર્તન કરાવીશ. તમારે પણ એ ધ્યાનથી જોવાનું છે અને તમારું પેપર જાતે જ તમારે ચેક કરવાનું રહેશે. તો હું આશા રાખું છું આ વિડીયો તમે ધ્યાનથી સમજશો અને તમને આ વિડીયો જોવાની ખૂબ મજા આવશે અને તમને પેપર કેવી રીતે લખવું એની પણ ખબર પડી જશે. તો તમે બધા બાળમિત્રો તૈયાર છો ને મોડેલ પેપર 1 લખવા માટે? તો રેડી છો ને બાળમિત્રો? તો ચાલો આપણે લખીએ મોડેલ પેપર 1. પ્રશ્ન 1 MCQ લખો 3 માર્ક્સ. બાળમિત્રો, 3 MCQ આપ્યા છે એટલે એ 3 માર્ક્સના છે. હું પહેલું MCQ વાંચી રહી છું. ટોયઝ હાઉસમાં બાળકો કઈ કઈ રીતે આનંદ કરવા લાગ્યા? અ, રિમોટની ગાડી ચલાવે. બ, ટ્રેનથી રમે. ક, ગલુડિયાને દોડાવે. ડ, બધી રીતે. તો બાળમિત્રો, યાદ કરો આમાં કયો જવાબ સાચો હશે? હા, બાળકો બધા જ વસ્તુથી આનંદ મેળવતા હતા એટલે ડ, બધી રીતે. હવે બીજું વાક્ય હું વાંચી રહી છું. વાંસળીવાળો છેવટે ક્યાં પહોંચ્યો? અ, બજારમાં. બ, શહેરમાં. ક, બીજે ગામ. કે ડ, નદી કિનારે. તો જવાબમાં શું આવશે? ક, બીજે ગામ. હવે હું ત્રીજું વાક્ય વાંચી રહી છું. શેરને માથે ખાલી જગ્યા છે. અ, 5 શેર. બ, 1.25 શેર. ક, 4 શેર. ડ, 3 શેર. તો બાળમિત્રો, તમે મને જણાવો કે આમાંથી કયું વાક્ય સાચું હશે? આ કહેવત છે બાળમિત્રો, ધ્યાનથી સમજજો. તો હું કહું તમને, શેરને માથે 1.25 શેર છે એટલે બ આવશે. બરાબર ને બાળમિત્રો? પ્રશ્ન 1નો બ, નીચેના વાક્યોમાં ખરા કે ખોટાની નિશાની કરો 2 માર્ક્સ. બાળમિત્રો, અહીંયા 2 વાક્ય આપ્યા છે. હું પહેલું વાક્ય વાંચી રહી છું. ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા. તો બાળમિત્રો, શું આવશે? ઉંદરો નિરાતે બધાને બેસવા દેતા હતા? આ વિધાન કેવું છે? ખરું છે. તો અહીંયા શું આવશે? ખરાની નિશાની. હવે હું બીજું વાક્ય વાંચી રહી છું. કાગડો ભૂખ્યો હતો એટલે આમ તેમ ફરતો હતો. આ વિધાન કેવું છે બાળમિત્રો? આ વાક્ય કેવું છે? ખોટું છે. કારણ કે કાગડો તો કેવો હતો? તરસ્યો હતો એટલે એ આમ તેમ ફરતો હતો. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. તો અહીંયા ખોટાની નિશાની આવશે. બાળમિત્રો, પ્રશ્ન 1નો ક, આડા અવળા શબ્દો ગોઠવીને સાચું વાક્ય બનાવો ને 2 માર્ક્સ છે. ને બાળમિત્રો, અહીંયા 2 શબ્દ આપ્યા છે અને આ શબ્દો કેવા છે?
આડા અવળા છે આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને સરસ મજાનું સાચું વાક્ય બનાવીશું. તો તમે બધા રેડી છો? તો જો બાળ મિત્રો, અહીંયા લખ્યું છે વણ્યા નીચેથી કાગડાએ પથ્થર. તો અહીંયા લખીએ આપણે, પહેલા શું આવશે? કાગડા એ શું કર્યું? નીચેથી શું વણ્યા હતા? નીચેથી પથ્થર શું કર્યા? વણ્યા. બરાબર. હવે આપણે બીજું વાક્ય બનાવીએ. સિંહ સાંભળી વાત સસલાની હલાવી પૂંછડી. બાળ મિત્રો, આ વાક્ય કેવું છે? આડું અવળું છે. તો પહેલા શું આવશે? સસલા ની શું સાંભળેલી? વાત. વાત સાંભળી સિંહે શું હલાવી? પૂંછડી. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? બાળ મિત્રો, પ્રશ્ન એક નો ડ, છૂટું પાડો અને લખો, 3 માર્ક્સ. બાળ મિત્રો, અહીંયા કોષ્ટક ની અંદર શાકભાજીના નામ આપ્યા છે અને અહીંયા એક કોષ્ટક આપ્યું છે. હા, હવે અહીંયા ક્રમ લખ્યો છે અને અહીંયા લખ્યું છે સલાડમાં વપરાતા શાકભાજી, શાકમાં વપરાતા શાકભાજી. તો બાળ મિત્રો, અહીંયા જે લખ્યા છે, જે શાકભાજી આપ્યા છે, એ આપણે સલાડમાં વપરાતા અને શાકમાં વપરાતા શાકભાજીને શું પાડવાના છે? છૂટા પાડવાના છે. તો બહુ મજા આવશે છૂટા પાડવાની. ચલો તો આપણે પાડીએ. કોબીજ. કોબીજ સામાં વપરાય બાળ મિત્રો? સલાડમાં. તો અહીંયા લખીશું કોબીજ. કારેલા. તો કારેલા સામાં વપરાય? સલાડમાં. ખાધા છે? હા, ના ખાય ભાઈ, એનું તો શાક જ બને. તો કારેલા. પછી છે રીંગણ. તો રીંગણનું પણ શું બને? શાક. દૂધી. દૂધીનું પણ બાળ મિત્રો શું બને? શાક. ટામેટા. તો ટામેટા તો સલાડમાં વપરાય ને. પછી છે બીટ. તો બીટ પણ સલાડમાં વપરાય. તો ખ્યાલ આવ્યો ને બાળ મિત્રો? હવે આપણે આગળ શીખીએ. પ્રશ્ન 2, અ રસ્તો શોધો અને 2 માર્ક્સ. બાળ મિત્રો, આ નાની ડોલ છે, તેની દૂધની બોટલ ખોવાઈ ગઈ છે. તો તમે એને દૂધની બોટલ સુધી લઈ જવા માટે આ રસ્તો શોધી આપશો ને? તો બાળ મિત્રો, તમારે આ રસ્તો જાતે શોધવાનો છે અને કેવી મજા આવે છે તે તમારે મને કહેવાની છે. તમે તમારા મોડલ પેપરમાં રસ્તો શોધી કાઢ્યો હશે, સાચી વાત ને બાળ મિત્રો? તો તમારે અહીંયાથી એનો રસ્તો શોધવાનો છે અને તમારે મને જણાવવાનું છે. ઓકે. પ્રશ્ન 2 નો બ શબ્દ અંતાક્ષરી લખો, 2 માર્ક્સ. બાળ મિત્રો, અહીંયા 2 વાક્ય આપ્યા છે ને, અહીંયા આપણે અંતાક્ષરી રમવાના છે. તો બાળ મિત્રો, અહીંયા શું લખ્યું છે? ચકલી. તો છેલ્લે કયો શબ્દ આવ્યો? લી. તો અહીંયા લીથી જે શબ્દ બને તે લખવાના છે. તો લીથી કયો વાક્ય શબ્દ બનશે? લી બ ડો. હવે ડો છેલ્લે આવ્યું છે, તો ડોથી શું બને? ડો લ. તો હવે છેલ્લે લ આવ્યું છે, તો લ થી શું બનશે? તમને લોકોને રમવી ખૂબ ગમતી લાગે છે, લખોટી. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? હવે આ વાંદરો છે તે તમારે જાતે કરવાનો છે. હવે વાંદરા પરથી જે શબ્દ, વાંદરો, રો થી જે શબ્દ બને તે તમારે અહીં લખવાનો છે. બાળ મિત્રો, પ્રશ્ન 2 નો ક ખોટા વાક્ય છે કે સાચું વાક્ય ફરીથી લખો, 3 માર્ક્સ. બાળ મિત્રો, અહીંયા આપણે વાક્ય 2 આપ્યા છે, એમાં જે ખોટું વાક્ય હોય એને છેકવાનું છે અને ફરીથી સાચું વાક્ય લખવાનું છે. રમકડાની ગાડી ફુગ્ગા સાથે ફરફરિયા કુરકુરિયા લાવી. તો બાળ મિત્રો, રમકડાની ગાડી શું લાવી હતી?
ફરફરિયા, તો ખોટું વાક્ય કયું છે? કુરકુરિયા. તો અહીંયા આપણે લખીશું રમકડાની ગાડી ફુગ્ગા સાથે ફરફરિયા લાવી. હવે અહીંયા બીજું વાક્ય છે, સિંહ મરી ગયો નથી, તેની ખબર શિયાળ ઓબ્લિક સસલાને હતી. તો બાળ મિત્રો, સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? શિયાળને કે સસલાને? શિયાળને હતી ને. તો સસલા પર આપણે ચેકો મારીશું અને અહીં લખીશું સિંહ મર્યો નથી તેની ખબર શિયાળ ને હતી. ખ્યાલ આવ્યો ને બાળ મિત્રો? હવે અહીં છે ત્રીજું વાક્ય, આપણી દિશાઓ 3/4 છે. બાળ મિત્રો, આપણી દિશાઓ કેટલી છે? હા, 4, બરાબર ને? 4 દિશા છે ને. તો કયું વાક્ય ખોટું છે? કયો શબ્દ ખોટો છે? 3. તો આપણે એના પર છેકો મારીશું અને વાક્ય ફરીથી લખીશું. આપણી દિશાઓ કેટલી છે? 4. હવે બાળ મિત્રો પ્રશ્ન 2 નો ડ, શાળામાં તમારી આજુબાજુ દેખાતી વસ્તુ પરથી 3 વાક્ય બનાવવાના છે, 3 વાક્ય લખવાના છે. તો એના 3 માર્ક્સ છે. તો તમારી શાળામાં તમે આવ્યા છો અને તમે તમારી શાળાને ધ્યાનથી જોઈ પણ છે, સાચી વાત ને? તો તમે યાદ કરો કે તમારી શાળામાં કઈ કઈ વસ્તુ છે, એના પરથી તમારે અહીંયા વાક્ય બનાવીને લખવાનું છે. જેમ કે અમારી શાળા ખૂબ મોટી છે, અમારી શાળામાં ઘણા બધા વર્ગખંડો છે, અમારી શાળામાં ખૂબ મોટો બગીચો છે અને ત્યાં ઝાડ પણ છે. આ રીતે કોઈ પણ વાક્ય તમને જે ગમે તે તમારે લખવાના છે. તમારી આજુબાજુ તમે જે વસ્તુઓ જોઈ છે તેના 3 વાક્યો લખવાના છે. ખ્યાલ આવ્યો ને બાળ મિત્રો? તો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન 3 અ, તમને ગમે તે વાક્ય લખો. 1 માર્ક્સ. બાળ મિત્રો, અહીંયા 2 વાક્યો આપ્યા છે, એમાં તમને જે વાક્ય ગમે ને તે વાક્ય અહીં લખવાનું છે. ધ્વનિને કેરમ ગમે છે, ધ્વનિને ફોન ગમે છે. તો ધ્વનિને કયું વાક્ય ગમશે? મતલબ કે તમને કયું વાક્ય ગમશે? હમણાં તો ફોન જુઓ તમને ખૂબ ગમતો હશે, સાચી વાત ને? તો અહીં લખીશું ધ્વનિને મોબાઈલ ગમે છે. અહીં 2 વાક્ય આપ્યા છે ને, ધ્વનિને કેરમ રમવી ગમે છે, મતલબ કે ધ્વનિને કેરમ ગમે છે, ધ્વનિને મોબાઈલ ગમે છે. તો અહીં આપણે એક વાક્ય પસંદ કર્યું અને અહીંયા લખ્યું. તેવી જ રીતે અહીંયા પૂજાને દાબેલી અને સમોસા ભાવે છે. ઓબ્લિક આરતીને યોગા કરવા ગમે છે. બાળ મિત્રો, મને તો યોગા કરવા ખૂબ ગમે છે. તમને જે વાક્ય ગમે તે તમારે અહીં લખવાનું છે. પ્રશ્ન 3 નો બ, ટૂંકમાં જવાબ લખો. 6 માર્ક્સ. બાળ મિત્રો, અહીંયા 3 સવાલ આપ્યા છે અને 3 સવાલના કેટલા માર્ક્સ છે? 6 માર્ક્સ છે. તો બાળ મિત્રો, પહેલો સવાલ હું વાંચી રહી છું. રૂપેશ કાકા એ પાટિયા પર શું લખ્યું હતું? કોણ કહેશે? હા હા, તમે બોલો. રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું હતું, 1 રમકડું આપી જાઓ અને 2 લઈ જાઓ. 1 રમકડું આપી જાઓ અને 2 લઈ જાઓ. હવે બીજું વાક્ય હું વાંચું છું, બીજો સવાલ હું વાંચું છું. શિયાળને રોતું જોઈ સસલાએ શું પૂછ્યું? તો જવાબમાં શું આવશે? આ શું કરો છો શિયાળભાઈ, આ શું કરો છો શિયાળભાઈ. હવે હું ત્રીજો પ્રશ્ન વાંચી રહી છું. મેળામાં
ખોવાઈ જવાય તો કોણ મદદ કરે? બાળમિત્રો, તમે મેળામાં જાઓ અને ખોવાઈ જાઓ તો તમને કોણી મદદ લેવાની? યજ્ઞે કોણી લીધી હતી? હા, પોલીસ અંકલની. ખ્યાલ આવ્યો ને બાળમિત્રો? પ્રશ્ન 3 ક. પ્રાણીઓને તેમના અડધા અંગ સાથે જોડો. 3 માર્ક્સ. બાળમિત્રો, અહીંયા પ્રાણીઓ આપ્યા છે પણ કેવા છે? અડધા અડધા છે. તો આપણે એમના અડધા અડધા અંગ જે છે તેની સાથે જોડવાનું છે. તો બાળમિત્રો, આ શું છે? વાઘ. તો બાળમિત્રો, આપણે આ વાઘનું જે પિક્ચર છે તો એનું અડધું પિક્ચર અહીંયા શોધવાનું છે ને એને એની સાથે શું કરવાનું છે? જોડવાનું છે. હવે આ શું હશે? કોણ કહેશે? હા, મગર. તો મગર અહીંયા ક્યાં છે? વેરી ગુડ, અહીંયા છે. તો આપણે ત્યાં જોડીશું. હવે બાળમિત્રો, આ સાનું ચિત્ર છે? કોણ કહેશે? સિંહ. તો સિંહનું ચિત્ર અહીંયા ક્યાં દેખાય છે? અડધો અંગ ક્યાં દેખાય છે? સિંહનું અડધું અંગ ક્યાં છે બાળમિત્રો? વેરી ગુડ, આ રહ્યું. તો આપણે અહીંયા એને જોડીશું. હવે બાળમિત્રો, આ છે બળદ. હવે બળદનું અડધું અંગ તમને અહીંયા કશે દેખાય છે? એનું માથું ઉપર છે. તો આપણે એને તેની સાથે શું કરીએ? જોડી દઈએ. તો બાળમિત્રો, તમને ખ્યાલ આવ્યો ને આપણે આ જોડકા જોડ્યા તેમાં? તો ચલો હવે આગળ આપણે આગળ વધીએ. બાળમિત્રો, પ્રશ્ન 4 અ. કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી ચોરસ કરી અને ફરીથી લખો. એના છે 2 માર્ક્સ. બાળમિત્રો, અહીંયા કોષ્ટક આપ્યો છે, આમાંથી આપણે પ્રાણીઓના નામ શોધવાના છે, ચોરસ કરવાનું છે અને અહીં ફરીથી લખવાના છે. તો બાળમિત્રો, ચાલો આપણે આ કોષ્ટકમાં પ્રાણીઓના નામ શોધીએ. તો અહીં મને હાથી દેખાય છે. તો આપણે હાથીનું બોક્સ બનાવીએ અને અહીં લખીએ હાથી. બાળમિત્રો, બીજું અહીંયા તમને કઈ દેખાય છે? શિયાળ. તો અહીં લખીએ શિયાળ. હવે મને અહીં જીરાફ જેવું દેખાય છે, જીરાફ. તો અહીંયા હું બોક્સ બનાવીશ અને અહીં લખીશ જીરાફ. બાળમિત્રો, ચલો હવે આપણે બીજું વાક્ય શોધીએ. મને મદદ કરો. હા, જો અહીં વાંદરો. તો અહીં લખીશું વાંદરો. તો મજા આવી બાળમિત્રો? આવી જ રીતે તમારે પણ કરવાનું છે, તમે કર્યું જ હશે. ચલો તો આગળ વધીએ. બાળમિત્રો, પ્રશ્ન 4 નો બ. વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો અને એના કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ છે. બાળમિત્રો, અહીં વાર્તા આપી છે અને અહીં ચોરસ ખાના આપ્યા છે. આ વાર્તા આપણે વાંચવાની છે અને અહીંયા યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. બાળમિત્રો, હું આ 6 વાક્ય વાંચું છું અને ક્રમમાં કોણે ગોઠવવાના છે? તમારે ગોઠવવાના છે. પહેલું વાક્ય વાંચું છું. કાગડાએ એક કુંજો જોયો. કાગડાને તરસ લાગી. કુંજામાં પાણી ઓછું હતું. કાગડાએ પાણી પીધું. કાગડાએ કુંજામાં પથ્થર નાખ્યા. કુંજામાં પાણી ઉપર આવ્યું. તો બાળમિત્રો, આમાં પહેલું વાક્ય કયું આવશે અને એના પછી કઈ ક્રિયા થઈ છે એ તમારે વાર્તા તમને આવડે છે અને આ વાક્ય તમારે જાતે અહીંયા ક્રમમાં ગોઠવવાના રહેશે. તો ખ્યાલ આવ્યો ને બાળમિત્રો? તો હવે હું તમને આગળ શીખવાડું છું. બાળમિત્રો, પ્રશ્ન 4 નો ક. નીચેનો ફકરો વાંચી વાર્તા પૂર્ણ કરો. 3 માર્ક્સ. બાળમિત્રો, આ ફકરો વાંચવાનો છે અને એની નીચે જે આ સવાલ જવાબ આપ્યા છે, મતલબ કે ખાલી જગ્યા આપી છે, તેને આ ફકરો ધ્યાનથી વાંચવાનો છે અને આ ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. એટલે કે વાર્તા આપણે આ પૂર્ણ કરવાની છે. એના કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ છે. તો બાળમિત્રો, હું આ ફકરો ધ્યાનથી વાંચું છું, તમારે ધ્યાનથી શું કરવાનું છે? સાંભળવાનો છે. શનિવારે સવારની નિશાળ હોય છે. ગાયત્રી શુક્રવારે જ શાળાની તૈયારી કરી મૂકે છે. 7 વાગે નિશાળ હોય છે, તેથી ઘડિયાળમાં 6 વાગ્યાનું એલાર્મ મૂકે છે. સવારે વહેલી
ઉઠીને જલ્દીથી તૈયાર થવા માંડે છે. રિક્ષાવાળા કાકા આવે એટલે રિક્ષામાં બેસીને ગાયત્રી નિશાળે જાય છે. નિશાળે મોડું જવું તેને ગમતું નથી. બાળ મિત્રો, ગાયત્રીને નિશાળે મોડું જવું ગમતું નથી. હવે આ પેરેગ્રાફ, મતલબ કે આ ફકરો તમે ધ્યાનથી સાંભળ્યો ને, તો હવે આપણે એના નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. તો બાળ મિત્રો, પહેલા હું વાંચું છું. ગાયત્રીની નિશાળ ખાલી જગ્યાના દિવસે સવારની હોય છે. તો બાળ મિત્રો, ગાયત્રીની નિશાળ ક્યારે સવારની હોય છે? શનિવારે. તો અહીં લખીશું શનિવારે. ગાયત્રી ઘડિયાળમાં ખાલી જગ્યા વાગ્યાનું એલાર્મ મૂકે છે. કેટલા વાગ્યાનું એલાર્મ મૂક્યું હતું? 6 વાગ્યાનું. રિક્ષામાં બેસી ને ગાયત્રી ખાલી જગ્યા જાય છે. ક્યાં જાય છે બાળ મિત્રો? હા, નિશાળે. હવે એની નીચેના સવાલ. ગાયત્રીને ખાલી જગ્યા મોડું જવું ગમતું નથી. બાળકો, ગાયત્રીને ક્યાં મોડું જવું નથી ગમતું? નિશાળે. ગાયત્રી ખાલી જગ્યા જ શાળાની તૈયારી કરે છે. ક્યારે કરે છે? શુક્રવારે. ગાયત્રીને ખાલી જગ્યા વાગે નિશાળ હોય છે. ગાયત્રીને ખાલી જગ્યા વાગે નિશાળ હોય છે. કેટલા વાગ્યાની નિશાળ હોય છે બાળ મિત્રો? હા, 7 વાગ્યાની નિશાળ હોય છે. તો તમને ખ્યાલ આવ્યો ને? ફકરાને ધ્યાનથી વાંચવાનું છે અને આ શબ્દ, મતલબ કે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ખ્યાલ આવ્યો ને બાળ મિત્રો? બાળ મિત્રો, પ્રશ્ન 4 ડ, શબ્દ પરથી વાક્ય બનાવો, 2 માર્ક્સ. બાળ મિત્રો, અહીં 2 શબ્દ આપ્યા છે, તમારે એના શું બનાવવાના છે? વાક્ય બનાવવાના છે. તો પહેલા હું એક વાક્ય બનાવું છું. તાપી નદી સુંદર છે. બાળ મિત્રો, નદી આવી ગયું ને, એવી જ રીતે તમારે બિલાડી આવે એવું વાક્ય કોઈ બનાવવાનું છે. તમે બનાવ્યું જ હશે. તમારે અહીં બનાવવાનું છે અને મને બતાવવાનું છે. તો બાળ મિત્રો, હું આશા રાખું છું તમને આ વિડીયો જોવાની ખૂબ મજા આવી હશે અને તમે ધ્યાનથી આ વિડીયો જોયો પણ હશે. બાળમિત્રો, આ વિડીયો વારે વારે રિપીટ કરીને જોયા કરજો અને તમે બધા જ મોડલ પેપરને રિવિઝન કર્યા કરજો. જ્યારે આપણી પરીક્ષા આવે ત્યારે તમને બધાને ફટાફટ બધા જ સવાલના જવાબ આવડી જાય. બરાબર ને બાળમિત્રો? તો તમને ખૂબ મજા આવીને આ વિડીયો જોવાની. બાળમિત્રો, આવા જ નવા વિડીયો અને નવી PDF સાથે હું પાછી તમારી વચ્ચે આવીશ. ત્યાં સુધી આવજો, ધ્યાન રાખજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. રિપીટ કરીને ચોક્કસ વિડીયો જોજો. હા ને બાળમિત્રો, આવજો. જય શ્રી કૃષ્ણ.